સુરતમાં ફરી એક વખત પોલીસની દાદાગીરી સામે આવી છે. ટાર્ગેટ પૂરો કરવા દુકાનમાં ઘૂસી માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારી રહી છે પોલીસ. સોશિયલ મીડિયામાં આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આપ જોઈ શકો છો કે સફેદ માસ્ક પહેરેલ સાદા પહેરવેશમાં એક વ્યક્તિ દુકાનમાં પ્રવેશે છે અને દાદાગીરી કરે છે. દુકાનમાં બેઠેલા લોકો પાસે આવી અને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારે છે. આ વિડીયો સુરતના સલાબતપુરા વિસ્તારનો હોવાની ચર્ચા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કાપડની દુકાનની અંદર ત્રણ ચાર લોકો બેઠા છે. ત્રણ લોકોએ માસ્ક નથી પહેર્યું, દુકાનની અંદર કોઈ ગ્રાહક પણ નથી, પરંતુ ત્યારે એક પોલીસ કર્મી દુકાનમાં આવે છે, દુકાનનું શૂટિંગ કરી અને દંડની ઉઘરાણી કરે છે. આ વિડીયો વાયરલ થતા જે લોકો પોલીસની આવી કામગીરી સામે સવાલ ઉભા કરી રહ્યા છે. આ રીત કેટલી યોગ્ય છે? કારણ કે રાજકીય નેતાઓ જાહેર કાર્યક્રમ કરે, રેલીઓ કરે તો તેમના સામે કોઈ જ કાર્યવાહી નથી થતી, પરંતુ સામાન્ય લોકોએ દંડ ભરવો પડે છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી લોકોને એ જ અપીલ કરી રહ્યું છે કે માસ્ક પહેરો અને કોરોનાથી બચીને રહો. જો તમારી પાસે કિંમતી સામાન છે અને તમે રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો, કેમ કે રિક્ષા ચાલકના સ્વાંગમાં ફરી રહ્યા છે ગઠિયા. બસો કિલોમીટર દૂરથી ચોરી કરવા આવતા સિનિયર સિટીઝનને બનાવતા ટાર્ગેટ, પોલીસને ગુમરાહ કરવા ખુફિયા પ્લાન. ચોરી કરવા માટે ગઠિયા કેટલી હદે જઈ શકે એનો કિસ્સો બન્યો છે અમદાવાદમાં. કોઈ માની શકે કે ચોરી કરવા ચોર 200 કિલોમીટર દૂરથી આવે, પરંતુ આ હકીકત છે. ચોરીને અનોખી રીતે અંજામ આપવા ચોર ટોળકીના પ્લાનનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ સકંજામાં આવેલા આ ત્રણેય ગઠિયા ભરત ઉર્ફે બાવલો, કરણ ઉર્ફે લંગડો અને ધીરુ મીઠાપરા છે, જેઓ રિક્ષા ચાલકના સ્વાંગમાં આવીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ બનાવતા. આરોપીઓ ચોરી કરવા માટે બાઇક અને રિક્ષા બંનેનો ઉપયોગ કરતા હતા. આરોપીઓ ભેગા થઈને ચોરી કરવા નીકળતા. કોઈ જગ્યાએ સિનિયર સિટીઝન દેખાય તો તેને મફતમાં અથવા તો નજીવા ભાડે ઘરે મૂકી જવાની લાલચ આપી દાગીના સેરવી લેતા. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ ભાવનગરથી રિક્ષા લઈને ચોરી કરવા માટે આવતા અને અમદાવાદમાં પ્રવેશ્યા બાદ પોલીસના હાથે પકડાય નહીં તે માટે રિક્ષાની નંબર પ્લેટ કાઢી નાખતા હતા. ये इन लोगों का गुनाहित इतिहास है, मेनली जो भरत है इनका, और ये लोग इस तरह से जो नज़र चुका के और इस तरह से जो सीनियर सिटीजन है इनको ये लोग टारगेट बनाते हैं और टारगेट बना के और उनसे है वो इनके पास से विभिन्न प्रकार की चीज़ें हैं वो चोरी करते हैं. પકડાયેલા આરોપીઓમાં ભરત નામનો આરોપી અગાઉ પણ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે રિક્ષા, બાઇક અને ચોરીમાં ગયેલ બંગડી જપ્ત કરી છે. ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પંચમહાલમાં શરૂ થયું છે દીપડાને પકડવા માટેનું ઓપરેશન. નાઇટ વિઝન કેમેરાની સાથે પાંજરા મૂકી અને માનવભક્ષી દીપડાને પકડવાની કવાયત શરૂ કરાઈ છે. પંચમહાલમાં વધ્યો છે દીપડાનો આતંક. માનવભક્ષી દીપડાથી પરેશાન છે લોકો. ઘોકંબાના ગોયા સુંડલ પંથકમાં આદમખોર દીપડાનો આતંક એટલો વધી ગયો છે કે તેને પકડવા માટે લોકોએ માંગ કરી છે. કાંટાવેડા અને ગોયા સુંડલ ગામે બે કિશોરને મોતને ઘાટ ઉતાર્યા. ગોયા સુંડલ ગામે ઘર આંગણે બાંધેલી વાછડી પર હુમલો કરી દીપડાએ તેને મોતને ઘાટ ઉતારી. સોમવારે પણ ગુણેશિયા ગામે વાછડી પર હુમલો કર્યો. માનવભક્ષી દીપડાને પકડવા અહીં હવે 6 પાંજરા મુકાયા છે. દીપડાની હિલચાલ ઉપર નજર રાખવા માટે નાઇટ વિઝન કેમેરા પણ મુકાયા છે. આ પહેલા દાહોદના લીમખેડાના માંડલી ખાતે દીપડો કુવામાં પડ્યો. જંગલમાંથી શિકારની શોધમાં નીકળેલો દીપડો કુવામાં પડ્યો હતો. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કુવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ કર્યું. મોડી રાત્રે દીપડાને બહાર કઢાયો. કુવામાંથી નીકળી દીપડો જંગલ તરફ ભાગી ગયો. વન વિભાગ તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. 2016ની ગણતરી મુજબ દાહોદ જિલ્લામાં આશરે 205થી વધુ દીપડા છે અને રાજ્યમાં 1500થી વધુ દીપડા છે. દીપડાઓના હુમલાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેનું એક કારણ એ છે કે 34% દીપડા માનવ વસ્તીની આસપાસ જ વસવાટ કરે છે. દીપડાને પકડીને રાખવા દક્ષિણ ગુજરાતમાં રેસ્ક્યુ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ દીપડાના હુમલા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા.